ऑफ ताजनगर फॉर ट्वेंटी फाइव इर्स रेसिडेंस ऑफ ताजनगर विलेज नियर गुरुगाम लॉबिड फॉर अ रेलवे स्टेशन इन दर विलेज वेन देर डिमांड वॉज नॉट मैट द विलेजर्स डिसाइडेड टू टेक मैटर्स इन टू देर ओन हेण्डस दे पोल्ड इन ट्वेंटी वन लेक रूपीज एंड बिल्ट अ रेलवे स्टेशन बाय देर ओन और ओन देर ओन वीकेला पच्चीस वर्षो थी गुरूग्राम पासना ताजनगर गांव निवासी તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો જ્યારે તેમની માંગણી જે છે સંતોષવામાં આવી નહીં ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો તેમણે એકવીસ લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમની જાતે રેલવે જે સ્ટેશન છે એ બાંધ્યું છે મોસ્ટ ઓફ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ આ ગામમાં વસતા ત્રણેક હજાર લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂત છે બટ such was the burning desire to have a station in the village everybody contributed according to their capacity ranging from 3000 rupees to 75000 uh, rupees they donated money for the station and we started the construction in january 2008 said the serpent or ranjitsi the village serpent the former village serpent rather we can say કે આ ગામમાં વસતા ત્રણેક હજાર લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂત છે પણ ગામમાં સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો ત્રણ હજાર રૂપિયાથી માંડીને પંચોતેર હજાર રૂપિયા સુધી તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી બે હજાર આઠમાં બાંધકામ શરૂ કર્યું એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહ જે છે એ એવું જણાવે છે are આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ વુ need ટુ ગો ટુ ગુરગાંવ દિલ્હી Revar, There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are six kilometers away from the Taj or from Tajunagar. We thought when the railway lines pass through the village, we would have a station here, but that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. ધ રેલવે ઇઝ ટોર્ડ દેટ દે ડિડન્ટ હેવ ફંડ સો ફાઈનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટીની સેડ હુકમચંદ મેમ્બર ઓફ ધ કમિટી મિત્રો આ પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે ગુરુગ્રામ દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું બંને સ્ટેશન તાજનગરથી છ કિલોમીટર દૂર આવ્યા છે અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ પણ તેમ થયું નહીં તેથી ઓગણીસો ને બ્યાસીમાં અમે માંગણી કરી હતી અને ત્યારથી સતત માંગણી કરતા રહ્યા છીએ પણ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું તેથી છેવટે અમે અમારી નિયતિ સ્વયં ઘડી કાઢ્યું અથવા કાઢવાનું નક્કી કર્યું સમિતિના સભ્ય હુકમચંદ જે છે એ આવી રીતે વાત કરતા જણાવે છે એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ટ અ રેઝોલ્યુશન ઇન નાઇન્ટી થાઉઝન્ડ એઇટ સેઇંગ દેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ દે વુડ ડુ ઇટ ફોર દેમસેલ્વ એન્ડ વિથ ધેર ઓન મની સૂન એન ઇલેવન મેમ્બર ટીમ વોઝ ફોર્મડ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફોર વિલેજીસ પરિણામે બે હજાર આઠમાં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ તેમની જાતે જ જે સ્ટેશન છે એ બાંધશે અને તે પણ તેમના પોતાના પૈસાથી તરત જ અગિયાર સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કરી દીધું પછી જોવા જઈએ મિત્રો કે ઓન સેવન્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટસ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી વોઝ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ તેમના અગાધ પ્રયત્નોના પરિણામે સાત જાન્યુઆરી બે હજાર દસથી દેશનું એક પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું જેમાં રેલવેનો એક રૂપિયો પણ વપરાયો ન હતો મિત્રો તો ખૂબ સરસ પ્રયાસ આજે છે તાજનગરના લોકોના દ્વારા કરવામાં આવ્યો ઘણું બધું આપણને આમાં શીખવા મળે છે મિત્રો કે જો તમારી પ્રબળ શક્તિ હોય તો કોઈ પણ કાર્ય તમે આસાનીથી કરી શકો છો ગુજરાતીમાં કહેવત છે કે જાજા હાથ રળ્યા હમણાં મિત્રો પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિદાઉટ પાવર સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ધેટ ઇઝ એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ

પરિસ્થિતિ બદલાવાનો પ્રયત્ન કરી રહી છે તેઓ એકી વખતે બે સોલાર પેનલ મૂકી રહ્યા છે આશરે એક વર્ષમાં એમજીપીએ ગ્રામ કક્ષાએ પાંત્રીસો થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે ખૂબ જ ઉમદા કાર્ય છે મિત્રો વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ દેટ પ્રોવાઇડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ

જેના દ્વારા ખર્ચ અપાતા ગ્રાહકોને બે એલઈડી લાઇટ અને એક મોબાઈલનું ચાર્જર પોઈન્ટ અઠવાડિયામાં પચીસ રૂપિયાના દરે જોડી આપે છે તે કેરોસીન કરતાં સસ્તું છે કારણ કે એક મહિનામાં તેઓ કેરોસીનનો જે ખર્ચ બમણો આવે છે સૌર જે સૌર ઉર્જા છે એ પ્રકાશનો ધૂમ્ર રહિત સ્ત્રોત હોવાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ વધારે લાભદાયક છે એટલે કેરોસીન કરતાં સસ્તું પણ છે અને સ્વાસ્થ્ય માટે પણ installing a microgrid in uh, is a small a grant a event in the village and everyone gets involved. in the village of damdampurva, the team maps the village house by house beneath the scorching mid sun, working out where the place each wire so, so as to connect customer to the power source. some households join in while others look on. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓફ વોચિંગ ધ ક્યુરિયસ proceeding વાઇડ eyed મિત્રો આ પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે ગામડામાં માઇક્રો ગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે દમદમ પૂર્વા નામના એક ગામમાં બપોરના બળબળતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય પરંતુ ગ્રાહકો આ કામમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક ઉભા ઉભા આદેશ આપે અથવા તો રસપ્રદ કાર્યને કુતુહલપૂર્વક જુએ છે તો ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ આ જે એક્ટિવિટી છે એ રહેતી હશે મિત્રો ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક્સ વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ અ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરીઝ અઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રીશિયન ટુ બી રિક્રુટેડ ફોર ધ લોકલ ડિસ્ટ્રીબ્યુટર બ્લોક રેયુસા ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્ન ડિરેકશન ટુ કેપ્ચર એઝ મચ એજ સનલાઇટ એઝ પોસિબલ આ પેરાગ્રાફમાં એવું કહેવા માંગે છે મિત્રો કે જે પેનલ જે તકતીઓ છે અને બેટરીઓ ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય એ રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ ઇધર સે ઇઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી ગામનો એક ખેડૂત જે છે એ આવું કહે છે ન્યુ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ કસ્ટમર્સ ટુ અનધર ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સાડી બાય નાઇટ ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ કોથ હી સેઝ ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઉભા થઈ રહ્યા છે એક બીજો ખેડૂત કહે છે એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી બનવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે તે કહે છે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એક એમજીપી નામની જે સંસ્થા છે એના દ્વારા ખૂબ જ સરસ મજાનો આ એક પ્રયાસ થયો છે ગામની અંદર જેનાથી ગામના લોકોને ઘણા બધા ફાયદા થયા છે મિત્રો તો ચલો આજે આપણે એટલો સંકલ્પ કરીએ કે આજથી જ આપણે આપણા ઘરની અંદર જે વીજળી છે એનો બચાવ કરીશું ખોટા જે પંખા અને લાઇટ આપણે ચાલુ રાખીએ છીએ ઘણી વાર આપણે સ્કૂલમાં શિક્ષકો પણ કહેતા હોય છે કે જ્યારે ક્લાસની બહાર નીકળો ત્યારે પંખા અને લાઇટ બંધ કરો તો મિત્રો આપણે બધા સાથે મળીને જે પાવર છે એની બચત કરીએ અને જે એમજીપી નામની સંસ્થા છે એની પાસે શીખ લઈએ અને આપણે આપણા ઘરની ઉપર પણ આવા સોલર પેનલ્સ લગાડીશ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર ટુ થર્ટીન ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન નોલેજ વિઝડમ Cultural activities, research, and reference. But it has recently been in the news for different reason. A third of its thousand members are women. These women, supported by the share place or space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering the women. Uh, Mitro Kerala, the Palakkad District Public Library, je chhe, એ પબ્લિક લાઇબ્રેરી જે છે એ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય છે સપ્ટેમ્બર બે હજાર તેર થી ચાલે છે તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે માહિતી જ્ઞાન વિદવતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે તેના એક હજાર સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓ ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં મહિલા વિભાગ શરૂ કર્યો છે આ વિભાગમાં મહિલાઓને એકઠા મળીને જે વુમન એમ્પાવરમેન્ટ છે એની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવે છે મિત્રો ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ મિત્રો આ લાઇબ્રેરી દ્વારા ફિલ્મોનું પ્રદર્શન ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલને મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ પણ ખુલ્લા મૂક્યા છે મતલબ તેમાં પણ એ લોકોને સહાયરૂપ થાય છે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ દેટ થ્રુ રીડિંગ one woman would realize their own strength and uh, force a unity. it was noted that the leading libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. the unit discussed that if the, if, uh, the once valued well women of kerala continued to uh, squander their hours in front of television,

અને હાલમાં ગ્રામીણ વાચન ખંડો જે પુરુષો વાચકોથી વધારે ભરેલા રહેતા હતા મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત અથવા તો વધારે પડતી સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમસ્યાનો દુર્વય અથવા તો સમયનો દુર્વય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઉભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતા બહાર જતા ડરશે આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાચન ખંડો ખોલવાની યોજનાઓ બનાવી છે મતલબ એનું પણ એક અલગથી મિત્રો ધ્યાન રાખવામાં આવ્યું છે પલકટ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ અ બીકન એન્ડ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ એન્ડ ધેન ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ ધ નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ વર્ગો ક્લબ કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે મિત્રો અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તાકાતો સુયોગ્ય ઉપયોગ કરવા માટે અથવા જરૂરી શક્તિઓ પણ પૂરી પાડે છે દેટ મીન્સ દે પ્રોવાઇડ ઓલ ધ કાઇન્ડ ઓફ બુક ટુ ધીસ વુમન ટુ ગેટ એમ્પાવર્ડ વિથ ડિફરન્ટ સબ્જેક્ટ સબ્જેક્ટ નોલેજ અને જે આજની સમાજની જે ડિમાન્ડ છે કે સમાજમાં સ્ત્રીઓનું જે સ્થાન છે એ ઊંચું આવી શકે એ માટે પણ આવા સરસ મજાના નવતર પ્રયાસો આ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવ્યા છે મિત્રો